અક્ષર હવે સ્વાધ્યાય 9.3માં 29થી 32 દાખલા એટલે સ્વાધ્યાય આપણું પૂરું લઈએ છીએ। 29મો દાખલો, બે ધન સંખ્યાઓના સમાંતર અને સમગુણધર્મધ્યકો અનુક્રમે a અને g હોય તો સાબિત કરો કે તે સંખ્યાઓ a પ્લસ ઓર માઇનસ અંડર રૂટ a પ્લસ g ઇન્ટુ a માઇનસ g છે। સરળ છે, થોડું સમજવાનું છે। આમ શરૂ કરીએ છીએ। આ બે ધન સંખ્યાઓ પહેલાં ધારી લેવાની, જ્યારે પણ સમગુણધર્મ મધ્યક કે સમાંતર મધ્યકની વાત થાય ત્યારે બે ધન સંખ્યાઓ કે બે સંખ્યાઓ ધારી લેવાની છે। ધારો કે બે ધન સંખ્યા એ અને બી છે, એટલે માટે કેપિટલ એ એટલે સમાંતર મધ્યક બરાબર એ પ્લસ બી બાય ટુ અને કેપિટલ જી એટલે ગુણોત્તર મધ્યક એટલે અંડર રૂટ એ બી આવશે। ફરીથી લખવાને તો આમ લખી શકાય, બેને આ બાર લઉં છું એટલે ટુ એ બરાબર એ પ્લસ બી અને જીનો સ્ક્વેર બરાબર એ બી વર્ગ કરતા બંને બાજુ। આપણને શું કહેવું છે કે સાબિત કરો કે તે સંખ્યાઓ, મતલબ કોણ, સ્મોલ એ અને સ્મોલ બી। ધારો કે સ્મોલ એ લઈએ તો એનું મૂલ્ય એ પ્લસ અંડર રૂટ આ અને બી માઇનસ લેવાનું છે। બે સંખ્યાઓ એ અને બી છે અને આ પણ બે સંખ્યાઓ જ છે, એ પ્લસ આ વર્ગમૂળ અને એ માઇનસ આ વર્ગમૂળ, એટલે એક સંખ્યા પ્લસવાળી એ હોય અને માઇનસવાળી બી સંખ્યા છે। તો હવે શોધીએ છે કેવી રીતે કે જેના બે બીજ એ અને બી હોય એવું દ્વિઘાત સમીકરણ લઈ લીધીએ છે અને એવું તમે ધોરણ 10માં શીખી ગયા છો। જોજો, આ ખાસ મહત્વનું છે। હવે એ અને બી જેના બીજ હોય તેવું દ્વિઘાત સમીકરણ એક્સ સ્ક્વેર માઇનસ એ પ્લસ બી એક્સ પ્લસ એ બી બરાબર ઝીરો, જો તમને યાદ હોય તો, ના યાદ હોય તો ફરીથી હવે યાદ રાખી લો। આને આ કયું, આ દ્વિઘાત સમીકરણ છે, જુઓ એક્સનો વર્ગ એક્સની એક ઘાત અને એક્સની ઝીરો ઘાત, પણ આ દ્વિઘાત સમીકરણના બે બીજ કયા છે, એક બીજ એ છે ને એક બીજ બી, મતલબ એક્સ બરાબર એ થાય અને એક્સ બરાબર બી, તમે આને શોધો આના બીજ તો એક્સ બરાબર એ આવશે અને એક્સ બરાબર બી આવશે, અને ધેરફોર એક્સ સ્ક્વેર માઇનસ, હવે એ પ્લસ બીની જગ્યાએ ટુ એ લખવાનો છે આપણે, પ્લસ એ બી એટલે જી સ્ક્વેર છે ઇઝ ઇક્વલ ટુ ઝીરો। અહીં ડી બરાબર વિવેચક, ડી બરાબર બી સ્ક્વેર માઇનસ ફોર એ સી, એટલે એક્સનો સહગુણક બી એટલે માઇનસ ટુ એ એનો વર્ગ બી સ્ક્વેર માઇનસ ફોર એ એટલે એક્સ સ્ક્વેરનો સહગુણક વન અને સી એટલે જી સ્ક્વેર છે। ફરીથી લખું તો ફોર એ સ્ક્વેર માઇનસ ફોર જી સ્ક્વેર, ચલો એટલે ચાર સામાન્ય કૌંસમાં એ સ્ક્વેર માઇનસ જી સ્ક્વેર, મતલબ શું, એ માઇનસ જી અને એ પ્લસ જી બે અવયવ પડશે ને, ચાર સામાન્ય લીધો પછી એ સ્ક્વેર માઇનસ જી સ્ક્વેરના બે અવયવ છે। હવે એક્સ બરાબર, આ સૂત્ર તમને આવડે છે, માઇનસ બી પ્લસ ઓર માઇનસ અંડર રૂટ ડી ભાગ્યા ટુ એ વાળું સૂત્ર આપણી પાસે, પણ અહીંયા માઇનસ બી લખતા નથી, કેમ, કારણ કે કન્ફ્યુઝન ઊભું થાય પાછું, અહીંયા સ્મોલ બી ઉપર ચૂક્યો છે ને એટલા માટે, એટલે ડાયરેક્ટ લખીએ છીએ માઇનસ બી એટલે માઇનસ ટુ એ પ્લસ ઓર માઇનસ અંડર રૂટ ડી, ડી એટલે આપણી પાસે શોધ્યો છે
भाग्या टू ए એટલે ટુ આવશે, એ બરાબર તો વન છે. ચલો ઇઝ ઇક્વલ ટુ ટુ એ પ્લસ ઓર માઇનસ, આમાંથી ફોર બાર આવશે એટલે ટુ બનશે ત્યાં, એટલે અંડર રૂટ એ માઇનસ જી ઇન્ટુ એ પ્લસ જી ને ભાગ્યા બે છે, બે સામાન્ય ને બે ઉડી જશે એટલે આપણી પાસે આવશે એ પ્લસ ઓર માઇનસ વર્ગમૂળમાં એ માઇનસ જી અને એ પ્લસ જી. જો હવે આ એક્સના મૂલ્યો, પણ એક્સના તો મૂલ્યો કયા છે? એ અને બી, કારણ કે જેના બીજ એ અને બી હોય એવું આ દ્વિઘાત સમીકરણ છે. બીજ એટલે શું? એક્સની કિંમતો. એટલે એક્સની કિંમતો તો વાસ્તવમાં કોણ છે? એ અને બી, એટલે એ બરાબર અને બી બરાબર આ છે જે માંગેલ છે, જે સાબિત કરવાનું છે. ચલો 30મો દાખલો લઈએ છે. બેક્ટેરિયાના ઉછેરમાં તેની સંખ્યા દર કલાકે બમણી થાય છે. જો શરૂઆતમાં બેક્ટેરિયાની સંખ્યા 30 હોય તો 2 કલાક, 4 કલાક અને એનમાં કલાકે બેક્ટેરિયાની સંખ્યા શોધો. ચલો શરૂ કરીએ છીએ આપણે. જવાબ, શરૂઆતમાં બેક્ટેરિયાની સંખ્યા 30 છે. શરૂઆતમાં બેક્ટેરિયાની સંખ્યા 30 છે એટલે કે એ બરાબર 30. પહેલું પદ, બેક્ટેરિયાના ઉછેરમાં તેની સંખ્યા દર કલાકે બમણી થાય છે. તેની સંખ્યા દર કલાકે બમણી થાય છે. માટે દર કલાકે બેક્ટેરિયાની સંખ્યાની શ્રેણી પહેલા 30, પછી 60, પછી 120 અને આ પ્રમાણે આગળ વધશે. બરાબર છે? ઓકે, જે સમગુણોત્તર શ્રેણી છે. અને માટે આર બરાબર 60/30 એટલે કેટલા આવશે? 2. એટલે આમ વ્યાપક પદ, અથવા ડાયરેક્ટ લખી શકાય એ એન બરાબર એ ઇન્ટુ આર રેઝ ટુ એન માઇનસ 1. એટલે માટે એ એન બરાબર, એ એટલે તો 30 છે આપણી પાસે અને આર બરાબર 2 છે, એટલે 2^n-1 આ સૂત્ર બન્યું આપણે. અહીં શરૂઆતમાં એટલે કે 0 કલાકે બેક્ટેરિયાની સંખ્યા 1, 1 કલાકે બેક્ટેરિયાની સંખ્યા 2, 2 કલાકે બેક્ટેરિયાની સંખ્યા 3 આવશે. માટે આમ આગળ વધીએ આપણે તો એનમાં કલાકે બેક્ટેરિયાની સંખ્યા બરાબર શું આવશે? એ એન પ્લસ 1. હવે જે એણે શોધવાનું કીધું છે તે આપણને, તો 2 કલાક બેક્ટેરિયાની સંખ્યા, એટલે માટે
कलाक के बैक्टीरिया की संख्या बराबर A3, अने A3 आपणे अहींथी मळशे के बराबर 30 गुण्या 2 ने n माइनस 1 એટલે 2 નો ઘન 2 નો વર્ગ આવશે એટલે 4 તરી 12 એટલે 120 થશે। પછી ચોથા કલાકને પછી nમા કલાકે 4 કલાકે તમારે શોધવાનું છે અને nમા કલાકે बेक्टेरिया की संख्या बराबर ए एन प्लस वन एट एन की जगह एन प्लस वन आवशे एन प्लस वन माइनस वन ए 30 इंटू 2^n बराबर है। ओके चलो दाखला नंबर 31 जोईए। बैंक में रुपया 500 10% वार्षिक चक्रवृद्धि व्याजे मूकीए तो 10 वर्ष ने अंते केटली रकम मळे। शुरू करीए छे प्रथम वर्षे मळती रकम, प्रथम वर्ष ने अंते मळती रकम बराबर 500 वत्ता 500 ना 10%। एक वर्ष माटे धारो के रकम मूकीए तो ये 500 आपने पाछा आपे अने 500 ना 2 10% वधारणा आपे ए व्याज आपे मतलब केटली रकम मळशे ते तो 500 वत्ता 500 गुण्या 10 भाग्या 100 इज इक्वल टू। हवे एक सूत्र बनावुं छे एटला माटे आपणे थोड़ू गोठवणी करशुं। आमांथी 500 सामान्य काट लईए छे कौंसमां आवशे 1 प्लस 10 भाग्या 100 एटले 1 भाग्या 10 एटले बराबर 500 अने 1.1 1 भाग्या 10 एटले 0.1 आवे ने अने 52 एटले 1.1 आ प्रथम वर्षने अंते मळती रकम छे। बीजा वर्षने अंते मळती रकम बराबर शुं तो जरा समझिए। एक वर्ष में उपाड़ लीए तो आटली रकम मळे पण ए रकम उपाड़ता नथी। बीजा वर्षे उपाड़िए तो पहला वर्ष ने अंते आटली रकम थी ए रकम फरथी पाछी बैंक खाता में मूकशे अने फरथी आनु 10% व्याज आपशे अने बीजा वर्षे तमे लेवा जशो तो केटला मळशे तो 500 गुण्या 1.1 वत्ता 500 गुण्या 1.1 ना 10%। तमे आ पैसा लो के ना लो 2 वर्ष पछी लेवा जो तो पण बैंक शुं करे एक वर्ष ने अंते तमारा खाता में केटली रकम जमा छे ए नक्की कर दे तो एक वर्ष ने अंते तमारा खाता में आटली रकम जमा हशे अने फरती पछी बैंक एनी ज रकम एक वर्षना अंते मूकी दे એટલે બીજા વર્ષના અંતે તમને આટલી રકમ મળશે। સમજાયું? આને ચક્રવૃદ્ધિ વ્યાજ કહેવાય। દર વર્ષે વ્યાજ ગણાય, પહેલા વર્ષે વ્યાજ ગણી ફરથી ખાતામાં નાખી દે પછી એનું ફરથી વ્યાજ મળે 10%। તો બીજા વર્ષને અંતે આપણને આટલા રૂપિયા મળશે મતલબ કેટલા મળશે તે 500 गुण्या 1.1 वत्ता 500 गुण्या 1.1 गुण्या 10 भाग्या 100। चलो एक एक बिंदु जैसे ना सामने निकल से एले बराबर 500 गुण्या 1.1 सामान्य तो कौश में शू रह आनी जगह 1 वत्ता आ तो सामान्य 1 भाग्या 10 रहो फरती पाचो एट्ले बराबर 500 1.1 अने यहाँ 1.1 आवशे एट्ले थशे शू आपणी पासे 500 गुण्या 1.1 नो स्क्वेर आ बीजा वर्ष ने अंते। आम एनमा वर्ष ने अंते सूत्र शू आवे बीजा वर्ष ने अंते 2 घात छे तो एनमा वर्ष ने अंते ए प्रकारे तमे लखी शको अथवा 10मा वर्ष। आम
दसमा वर्ष ने अंते, आम दस वर्ष ने अंते मळती रकम बराबर 500 × 1.1 ની 10 ઘાત, કારણ કે બીજા વર્ષની અંતે 2 ઘાત છે તો દસમા વર્ષની અંતે કેટલી થશે? આ રીતે આ એનો જવાબ છે. ચાલો હવે 32મો દાખલો. જો દ્વિઘાત સમીકરણના બીજોના સમાંતર અને સમગુણોત્તર મધ્યક અનુક્રમે 8 અને 5 હોય તો તે દ્વિઘાત સમીકરણ મેળવો. હવે બીજ આપણે ધારી લઈએ છીએ, આગળ એક દાખલો ગણી જ ગયા છીએ એના જેવો જ છે. આમ તો ધારો કે દ્વિઘાત સમીકરણના બીજ એ અને બી છે, એટલે માટે આ સમાંતર મધ્યક છે અને આ સમગુણોત્તર મધ્યક છે, એટલે 8 = a + b/2. સમાંતર મધ્યકનું સૂત્ર ખબર છે આપણને, અને જી એટલે 5 છે, એટલે 5 √ab, એટલે ધેરફોર a + b = 16, અને વર્ગ કરું છું તો ab = 25. ચાલો હવે યાદ કરો, એ અને બી જેના બીજ હોય એવું દ્વિઘાત સમીકરણ. હવે એ અને બી બીજવાળું દ્વિઘાત સમીકરણ સૂત્ર આપણે યાદ રાખવાનું છે, x² − a + b × x + ab = 0, એટલે કે x² − a + b એટલે કેટલા? 16 છે, અને એ બી એટલે કેટલા છે? 25 = 0. જે માગેલ એને દ્વિઘાત સમીકરણ માગ્યું છે તો તે દ્વિઘાત સમીકરણ મેળવો જે માગેલ દ્વિઘાત સમીકરણ છે. સમજાયું આમાં? ચાલો આમ સ્વાધ્યાય 9.3 પૂરો કર્યું અને હવે જોઈએ છે શ્રેણીનો આગળનો પોઈન્ટ, વિશિષ્ટ શ્રેણીઓના n પદોના સરવાળા. આપણે કેટલીક વિશિષ્ટ શ્રેણીઓના સરવાળા શોધવાના છીએ. એ સરવાળા આપણે શોધીશું નહીં અને સીધું સૂત્ર તરીકે સ્વીકારી લેશું, કારણ કે એ થિયરી આપણને જરૂરી નથી. શરૂ કરીએ છીએ. જેમ કે આપણે પહેલો સરવાળો મેળવીએ, એન પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો. આ એન પ્રાકૃતિક સંખ્યાઓ છે, 1, 2, 3, 4, 5 up to n સુધી, એનો સરવાળો n × n + 1/2. આપણે આ યાદ રાખવાનું છે કે એન પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો, અને આપણે આવી ગયો છે આગળ. એને ટૂંકમાં આ રીતે લખાય છે, σi = n × n + 1/2. σi આ જે છે એને σi કહેવાનું છે, એને તમે i = 1 to n પણ લખી શકો. આ રીતે અહીંયા i = 1 to n આમ પણ લખી શકો, એટલે આ સૂત્ર બન્યું છે આપણી પાસે. ચાલો બીજી શ્રેણીના n પદોનો સરવાળો. તો એ પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાના વર્ગોનો સરવાળો છે. જોવો જરા, આ પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો છે, આ પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાના વર્ગોનો સરવાળો છે. એના બરાબર આપણે n × n + 1 to n + 1/6 છે. અહીંયા સૂત્ર શું છે? n × n + 1/2 છે, જ્યારે અહીંયા છે n × n + 1 × 2n + 1/6. આને પણ આપણે યાદ રાખવાનું છે, અને એને ટૂંકમાં આપણે σi² આ બાજુનો જે સરવાળો છે ને, σi² ને બરાબર આ લખવાનું છે. અહીંયા પણ તમે i = 1 to n આની જેમ લખી શકો, i = 1 to n આમ લખી શકો, ન લખો તો એ કશો વાંધો નથી.
आई बराबर वन लो एट वन नो स्क्वेर, आई बराबर टू लो एट टू नो स्क्वेर, आई बराबर थ्री लो एट थ्री नो स्क्वेर, ने सिग्मा मतलब सरवाळो छे, एटले आनो संकेत छे, टूंकमां संकेत आवो लखाय, आ डाबी बाजुनो जे एन प्राकृतिक संख्याना वर्गोनो सरवाळो छे एने आम लखी शकाय। अने ए प्रकारे घन माटे पण प्रथम एन प्राकृतिक संख्याओना घननो सरवाळो छे। जुओ जरा सूत्र शुं छे एनुं, एन स्क्वेर एन प्लस वन नो होल स्क्वेर बाय फोर छे, मतलब आनो स्क्वेर छे एन इंटू एन प्लस वन बाय टू छे, एनो होल स्क्वेर छे। याद राखवा माटे सिग्मा आई एटले एन इंटू एन प्लस वन बाय टू, सिग्मा आई स्क्वेर मतलब एन इंटू एन प्लस वन टू एन प्लस वन बाय सिक्स, अने सिग्मा आई नो घन एटले एन स्क्वेर एन प्लस वन नो होल स्क्वेर भाग्या चार, आपणे आने याद राखवानुं छे, बराबर छे। ओके, एक आ वस्तु आपणे याद करिए, वन प्लस वन प्लस वन क्या सुधी, तो एन वक्त, तो आपने खबर है कि आ सरवाळो शू थवानो एन, एक वत्ता एक तो बे, एक वत्ता एक वत्ता एक, त्रण वक्त एक होय तो त्रण आवे, एमां एन वक्त एक छे तो बराबर एन आवे। ओके, आने हवे सिग्मा स्वरूप आपवुं होय तो मारे शू लखवुं जोईए, तो जुओ आ रीते जरा, सिग्मा आई इज रनिंग फ्रॉम वन टू एन, पण हा अहीं आईनी जीरो घात लखवानी छे, केम, कारण के एकनी जीरो घात एटले एक, पछी अहीं आईनी जगह बे लखो तो बेनी जीरो घात एटले एक ज आवशे ने, त्रणनी जीरो घात एटले एक ज आवशे, एटले आना बराबर एन आवशे। फरीथी आ सूत्र जुओ जरा, शूँ लख्युं मैं, सिग्मा आईनी जीरो घात, ओके आईनी जीरो घात एटले शूँ बनशे, वन मळशे, अहीं वन मळशे આપણે આ જગ્યાએ, એટલે બરાબર શું થયું એન, સિગ્મા વન બરાબર એન, આને આપણે યાદ રાખવાનું છે ફરીથી, સિગ્મા વન બરાબર એન, કારણ કે આઈની જીરો ઘાત તો વન થઈ ગયું ને, એટલે આઈ બરાબર એન લખવાની જરૂર છે નહીં, આઈ બરાબર જે પણ હોય, આઈ બરાબર જે પણ હોય, ધારો કે આવું છે કે સિગ્મા અહીંયા વન લખ્યો છે અને લખ્યું છે અહીંયા આઈ બરાબર વન ટુ ટેન, તો આનો જવાબ શું લખવાનો, ટેન, કેમ, આ સૂત્ર શોના માટે છે, આઈ બરાબર વન ટુ એન માટે છે, તો આ ઉપર એન છે અહીંયા તો બરાબર એન લખ્યો, તો આઈ ઇઝ રનિંગ ફ્રોમ વન ટુ ટેન, તો અહીંયા કેટલા લખવાના, ટેન લખવાના, સમજાયું તમને આમાં। ઓકે, હવે જોઈએ છે આગળનો સ્વાધ્યાય, જો સ્વાધ્યાય નવ પોઈન્ટ ચારમાં એકથી સાત દાખલામાં કહ્યું છે કે આપેલ શ્રેણીના પ્રથમ એન પદોનો સરવાળો શોધો, અને પછી આઠથી દસમાં જે શ્રેઢીનું એનમું પદ આપેલું હોય તેના પ્રથમ એન પદોનો સરવાળો શોધો, આઠ નવ દસ એમાં એનમું પદ આપેલું છે, અને એકથી સાતમાં આખી શ્રેઢી જ આપેલી છે, મતલબ એ થયો કે એકથી સાત દાખલામાં તમારે એનમું પદ પહેલાં શોધવાનું થશે, કારણ કે એનમું પદ હશે તો જ તમે એન પદોનો સરવાળો શોધી શકશો શ્રેઢીની અંદર, એટલે આપણે અહીંયા એનનું પદ પહેલાં શોધવું પડશે અને પછી એન પદોનો સરવાળો શોધી શકાશે। દાખલા કેટલા છે, દસ, અને એક ઉદાહરણ પણ સારું છે એટલે મેં મૂક્યું છે મેં, બરાબર છે। ઓકે, શરૂ કરીએ છે, દાખલો એક, આમાં કહ્યું છે એ પ્રકારે એન પદોનો સરવાળો શોધો, દર વખતે હું લખતો નથી આમાં શું કરવાનું છે તે, આપણે આ જોઈ લેવાનું, એન પદોનો સરવાળો શોધવાનો છે, કેથી ક્યાં સુધીમાં, એકથી ને સાત દાખલામાં। ચલો શરૂ કરીએ છે, પહેલાં શું કરવું પડશે, આનું આપણે એનમું પદ શોધવું પડશે, અહીંયા બે શ્રેણી છે, પહેલી શ્રેણી આ છે, એક બે ત્રણ ચાર ડોટ ડોટ ડોટ, અને બીજી શ્રેણી આ છે, બે ત્રણ ચાર પાંચ અને ડોટ ડોટ ડોટ, બરાબર, એટલે હું શું કરું છું, બંને શ્રેણી અલગ લઈ અને એનનું પદ શોધું છું। ચલો શરૂ કરીએ છે, પહેલા પહેલી શ્રેણી લઈએ, શ્રેણી એક બે ત્રણ ડોટ 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 નું એનનું પદ ડાયરેક્ટ લખીએ એમ છે આપણી પાસે, એન આવશે ને,
पहलू पद एक है, बीजू पद बे, तीजू पद त्रण, तो एन पद शू आवे, एन आवे। अने बीजी रीत कही आपने समांतर श्रेणी आपेली हे अथवा समगुणोत्तर श्रेणी आपेली हे। समांतर आपेली हे तो एनमु पद सूत्र अपनी पास समांतर श्रेणी, समगुणोत्तर आपेली हो तो ये प्रकार शोधवा बराबर है। लगभग तो अपने समांतर श्रेणी आपेली है। ओके बीजी श्रेणी, श्रेणी बीजी लू छू अपनी पास बे पी त्राण चार अने प्रकार आग नु एन मुपद शू आवशे, पहलू पद बे छे, बीजू पद त्रण, त्रीजू पद चार, एक ओछा ने सॉरी एक वधारे, पहलू पद बे एटले प्लस वन छे, बीजू पद त्रण प्लस वन छे, आ त्रीजू पद चार एटले प्लस वन छे, तो एन मुपद एटले शू आवशे एन प्लस वन। अने बीजी रीत शू छे सूत्र आपणी पासे आ रह्यु ए एन बराबर ए प्लस एन माइनस वन इन टू डी, कारण के समांतर श्रेणी है एट बराबर शू आवशे ए एटले पहलू पद एन माइनस वन डी, डिफरन्स केटलो छे त्रण माइनस बे एटले एक, चार माइनस त्रण एटले पण एक छे एटले बराबर टू प्लस एन माइनस वन એટલે બરાબર બે અને માઇનસ એક એટલે વન થશે એટલે એન પ્લસ વન, જે આપણે ડાયરેક્ટ લખી દીધું છે એટલે તમે એનનું પદ ડાયરેક્ટ લખી શકો આ રીતે બરાબર છે। ઓકે ચલો, એટલે માટે આપેલ શ્રેઢીનું એનનું પદ એ એન બરાબર एन इंटू एन प्लस वन एन गुण्या एन प्लस वन पर आ रीते लखी है, वच्चे गुणाकार लखवा कोई जरूर है नहीं। आ पहलू पद है अपनी पास, पची आ बीजू पद है, आ त्रीजू पद है, बे बे गुणाकार ए पद है अपनी पास। पद एट वत्ता थी शुरू थे हमेशा, श्रेढ़ी में हमेशा सरवाड़ो हो वच्चे, एट्ले आ पहलू पद आ रही है, आ बीजू पद है, आ त्रीजू पद, आ चौथु पद, अने ए प्रकार अपने एनमु पद लखवानुं छे, लख्युं अहींया एनमु पद शुं आवे छे ते बराबर छे। चलो हवे मागेल सरवाळो, हवे मागेल सरवाळो बराबर सिग्मा आई इज रनिंग फ्रॉम वन टू एन ए आई, एनमु पद है एना बदले आईमु पद अने पछी आई बराबर वन थी एन लेवा, वन मूको ए वन थाय, सिग्मा एटले प्लस वन, आनु सदरूप आ रीते आवे इज इक्वल टू ए वन प्लस ए टू प्लस ए थ्री प्लस अप टू शू आवशे छेल्ले ए एन आवशे। बस ए तो जोईए छे आपणे एन पदोनो सरवाळो, पण आ लखवानी जरूर नथी, आपणे सीधो ए आई लखी देवानो छे, आ जे शोध्यो छे एना आधारे आपणे ए आई लखी देवानो छे। इज इक्वल टू सिग्मा आई इज इक्वल टू वन टू एन ए आई बराबर शू आमा लखवा आ एन है तो अँ एन इंटू एन प्लस वन है, अँ आई विचारो तो अँ आई विचार आई इंटू आई प्लस वन। चलो इज इक्वल टू सिग्मा आई इज इक्वल टू वन टू एन आई ने अंदर गुण दू छू एट शू थे आई स्क्वेर प्लस आई। चलो सिग्मा गुणधर्म है कि सरवाड़ो बाद बाकी हो तो बने पर अलग अलग जितला पद हो बदा पर तब अलग अलग आपी सको, मतलब आ रीते सिग्मा आई इज इक्वल टू इज रनिंग फ्रॉम वन टू एन आई स्क्वेर प्लस सिग्मा आई इज रनिंग फ्रॉम वन टू एन आई, आ रीते बने पर तब सिग्मा अलग अलग आपी सको। आ बने सूत्रों अपनी पास शुरुआत में जया जो जरा फरती जी लीए आ सिग्मा आई है, आ सिग्मा आई स्क्वेर है अपनी पास, आने खबर है एन टू एन प्लस वन बाय टू ऊपर एन होवो जोईए, आई थी आई आई इज रनिंग फ्रॉम वन टू एन होवो जोईए एटले सिग्मा आई एटले एन इंटू एन प्लस वन बाय टू ने सिग्मा आई स्क्वेर एटले एन इंटू एन प्लस वन टू एन प्लस वन बाय सिक्स है अपनी पास बराबर है। ओके बने लखी दीए छे अहीं इज इक्वल टू, चलो इज इक्वल टू
सिग्मा आई स्क्वेर એટલે શું હતું n n प्लस वन टू एन प्लस वन बाय सिक्स वत्ता सिग्मा आई એટલે n इंटू एन प्लस वन n इंटू एन प्लस वन बाय टू છે। चलो सामान्य काढ़वानो खटको राखवानो महत्वनुं सामान्य काढ़वानुं छे। ज्यां सुधी सामान्य निकलता हो त्यां सुधी सामान्य काढ़ी ज देवाना એટલે गणतरी आपणने सरळ पड़े। चलो लईए छीए શું નામક નીકળશે સામાન્ય n n પ્લસ વન બાય ટુ સામાન્ય એટલે કૌંસમાં શું રહેશે અહીંયા રહેશે ટુ એન પ્લસ વન બાય થ્રી ત્રણ દુ છ વત્તા અહીંયા વન રહેશે કારણ કે n ઇન્ટુ એન પ્લસ વન બાય ટુ બાર આવી ગયો છે। ચલો ઇઝ ઇક્વલ ટુ n ઇન્ટુ એન પ્લસ વન બાય टू आ लसा ले लीए अपने कौश में टू एन प्लस वन प्लस थ्री एना छेद में थ्री है। चलो बराबर आ त्रण दू छद में चलो अँ शू एन एन प्लस वन अँ जो जरा टू एन अने प्लस त्रण वत्ता एक एट्ले चार। चलो आमांथी बे सामान निकळशे अने आमां उड़ाड़शे एटले शुं रहेशे एन एन प्लस वन आमांथी बे सामान्य काढ्यो आपणे। चलो बे बार लखू छू एटले अहींया रहेशे एन प्लस टू एना छेदमां सिक्स एटले बे त्रण छ अहींया एटले आपणो जवाब शुं आवशे तो के एन इंटू एन प्लस वन एन प्लस टू बाय थ्री। બસ આ આપણે શોધવાનું હતું એન પદોનો સરવાળો આપેલ શ્રેણીના એન પદોનો સરવાળો બરાબર છે। ઓકે